જય માતાજી. મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા અને કથામાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે તારીખ 9 ફેબ્રુઆરી 2024 એટલે કે શુક્રવારના દિને આવતી મૌની અમાસ, સાથે સાથે આ અમાસના દિવસે શા માટે દાન અને સ્નાનનું વિશેષ મહત્ત્વ છે તો એ અંગે સંકળાયેલી કથા અને સાથે સાથે ગાથાની ચર્ચા કરીશું. ધર્મશાસ્ત્રના કથન અનુસાર માઘ માસમાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર મૌની અમાસના દિવસે મનુ મહારાજનો જન્મ થયો હતો તેથી તેને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક માન્યતા અનુસાર આ અમાસે મૌન વ્રત પાળી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરીને દાન વ્રત કરવાથી વ્રત કરનાર વ્યક્તિને મુનિની પદવી પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અંતર્ગત જે વ્યક્તિની જન્મ કુંડળીમાં પિતૃદોષ, સાપિત દોષ તેમજ કાલ સર્પ દોષ હોય તેવી વ્યક્તિએ આ અમાસના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરી વિધિવત પૂજન કરવામાં આવે તો આ દોષોથી સહજ મુક્તિ મળે છે. મૌની અમાસના દિવસે વ્રત કરનારે મૌન પાળવું તેમજ જો કોઈ કારણસર તે વ્યક્તિ મૌન ન પાડી શકે તો કોઈનું અપમાન ન કરવું તેમજ કોઈને કટુવચન ન બોલવા અને સત્યનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુની સહજ કૃપા પ્રાપ્ત થાય છે. જે સ્ત્રીની જન્મ કુંડળીમાં વૈધવ્ય યોગ હોય તેણે ખાસ કરીને મૌની અમાસનું વ્રત કરવાથી તે દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. જન્મ કુંડળી સ્થિત રાહુ, કેતુ, શનિ તેમજ મંગળના દોષથી મુક્ત થવા માટે મૌની અમાસે તે ગ્રહોનું પૂજન હવન સર્વશ્રેષ્ઠ ફળ અક્ષયપાત્ર બની જાય છે. જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા તેમજ ભક્તિ સહિત મૌની અમાસનું વ્રત કરે છે તે કર્જ મુક્તિ, માંગલિક દોષથી મુક્તિ, પિતૃદોષમાંથી મુક્તિ તેમજ કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે. આ દિવસે કરેલું ભગવાનનું પૂજન વ્યક્તિના તન, મન અને ધનથી થયેલા પાપોનો તત્ક્ષણ નાશ કરે છે. મૌની અમાસે સવિશેષ કરીને ભગવાન કુબેરની વિધિવત પૂજા કરવામાં આવે છે જેમાંથી જીવનમાંથી કાયમ માટે દરિદ્રતા દૂર થઈ જાય છે. તો ચાલો જોઈએ મૌની અમાસે કરવામાં આવતા વિવિધ કાર્યો અને ઉપાયો. મૌની અમાસના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને 108 તુલસીદળ અર્પણ કરી ઓમ રીમ વૈષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મૌની અમાસના દિવસે કાળા તલ અને ગોળના લાડવા બનાવી તેમાં યથાયોગ્ય દક્ષિણા મૂકીને લાલ કપડાં સહિત બ્રાહ્મણોને દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે યથાયોગ્ય બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવી તેમને યથાશક્તિ દક્ષિણા આપવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 15નો પાઠ કરવાથી સમાજમાં યશ, માન, કીર્તિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન ભૈરવનાથને ખીરનો ભોગ તથા જલેબી ધરાવવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો કરી અગરબત્તી કર્યા બાદ કાચું દૂધ, શુદ્ધ જળ અને કાળા તલ મિશ્રિત કરીને 108 પરિક્રમા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે કાળું કપડું, અડદ, લોઢું, કાળા તલ, કાળા અડદનું જરૂરિયાતમંદને દાન કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગરીબોને રીંગણ, બટાકાનું શાક, પૂરી અને ખીચડી કઢીનું ભોજન કરાવવાથી જન્મ કુંડળીમાં શનિ, રાહુ અને કેતુની પીડામાંથી મુક્તિ મળે છે. આ દિવસે 11 પીપળાના પાન ઉપર રામચંદનથી લખીને હનુમાનજીને અર્પણ કરવાથી જીવનમાં રહેલા બધા જ સંકટોમાંથી મુક્તિ મળી શકે છે. આ દિવસે પંચાંગ અંતર્ગત રાહુકાળના સમયમાં કાળા તલ, સફેદ તલ અને મગનું શિવ મંદિરમાં તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાથી ઘાતમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન કુબેરને તથા કુબેર યંત્રની વિધિવત સ્થાપના ઓફિસે ઘરમાં પૂજાગૃહમાં કરવાથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. આ દિવસે સંધ્યાકાળે માતા મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો કરી સફેદ રંગની મીઠાઈ ધરાવવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. આમ હિન્દુ શાસ્ત્રોમાં મૌની અમાસે કરેલા દાન, સ્નાન, પુણ્ય અને યજ્ઞનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. તો આપ સૌને પણ આ મૌની અમાસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓમ નમો ભગવતે
વાસુદેવાય.